નમસ્કાર દર્શક મિત્રો, S24 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ડોક્ટર્સ ડે છે. ડોક્ટર્સ ડે નિમિત્તે આપણે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર રાજીવ રાય ચૌધરીજી, જેઓ આશુતોષ હોસ્પિટલના સંચાલક પણ છે અને સુરત શહેરના નામાંકિત ઓર્થોપેડિક સર્જન છે. સાહેબ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે અને ડોક્ટર્સ ડેની આપને બહોત બહોત શુભેચ્છા. સાહેબ, ડોક્ટર્સ ડે શું કામ ઉજવાય છે અને એનું મહત્ત્વ શું છે, વિશે આપ કહો અમારા દર્શક મિત્રોને. આખી દુનિયામાં ડોક્ટર્સ ડે ઉજવાય છે. જી, જુદા જુદા દેશોમાં જુદી જુદી તારીખે ઉજવાય છે. ઉજવવાનું કારણ જે છે એ ડોક્ટર્સ જે ઇન્ડિવિઝ્યુઅલ વ્યક્તિઓ પ્રતિ અને કોમ્યુનિટી પ્રતિ જે કન્ટ્રીબ્યુશન કરે છે, જે બધાને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે છે, એ બદલ ડોક્ટર્સને દિલગીરી માટે આ દિવસ ઉજવાય છે. ઇન્ડિયાની અંદર 1 જુલાઈ એટલા માટે ચૂઝ કરી છે આ તારીખ, કારણ કે જે ઇન્ડિયાના સૌથી ફેમસ ફિઝિશિયન હતા એમનું નામ ડૉક્ટર બી સી રોય, જે 1882માં જન્મેલા અને મહાત્મા ગાંધીના પણ એ ફિઝિશિયન હતા, અને એમનો જન્મ અને મરણ આ 1 જુલાઈ એક જ દિવસે થયેલું. અને એમને યાદ કરતા ડૉક્ટર બી સી રોયને આજની તારીખ ઇન્ડિયામાં ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે. જી, ખૂબ સરસ. દર્શક મિત્રો, આપણી સાથે રાજીવ રાયજી અહીંયા ઉપસ્થિત છે અને આજે આપણે જે ટોપિક લીધો છે, સાવચેતી સાથે વરસાદને આવકારો, વરસાદનો આનંદ લો અને વરસાદને માણો, પણ એવી રીતે માણો કે જેથી તમને કોઈ ઈજા ના થાય, તમને કોઈ વાગવા પડવાનીથી આપ સંભાળો, એ વિષય ઉપર આજે આપણે વાત કરીશું. તો સાહેબ, વરસાદ આવે છે ને ત્યારે એવું બનતું હોય છે કે જ્યારે પહેલો વરસાદ પડતો હોય છે ત્યારે ખૂબ ઘણી ગાડીઓ સ્લીપ થઈ જતી હોય છે, ખૂબ ઘણું એક્સિડન્ટ્સ થતા હોય છે, તો એ બાબતે શું કાળજી લેવી જોઈએ? યામિનીબેન, બહુ જ સરસ પ્રશ્ન છે. વરસાદ એક બાજુ, ખાજા ખાવાના બીજી બાજુ, સરસ ગરમ ગરમ માલપુડા ખાવાના, અને એની અંદર આપણે ઉતાવળની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એ આખી ફેમિલીની મજા કિરકિરા થઈ જાય છે. હવે જ્યારે પણ આપણે વરસાદની મોસમમાં ડ્રાઈવ કરતા હોઈએ તો અમુક વસ્તુનો ધ્યાન રાખવો. નંબર એક, ટ્રાફિક રૂલ્સને રિજિડલી ફોલો કરવો. કારણ શું કે યામિનીબેન, ઘણી વખત વન વેમાં આપણે ઊંધા જતા હોય, દેખાતું બરાબર સામેવાળાને, રાઈટ વેમાં આવતો માણસ પણ વચ્ચે લપેટામાં આવી જતો હોય છે. એટલે ટ્રાફિક રૂલ્સ એકદમ રિજિડલી ફોલો કરવી એ બહુ જ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ કે પોતાનીનું વ્હીકલ બરાબર સર્વિસ્ડ હોવું જોઈએ, બ્રેક્સ બરાબર ચાલતી હોય, અને સપોઝિંગ આપને કોઈ જગ્યા પર બ્રેક મારની અને ટુ વ્હીલર પર હોવ તો અગર પાછળની એકલી બ્રેક કરો તો સ્કિડ થશે ગાડી, એટલે આગળ અને પાછળની ધીરે ધીરે મારતા જશો તો સ્કિડ થઈને પડવાની શક્યતા ઓછી હોય છે. રાઈટ, જ્યારે પણ આપ વરસાદમાં ગાડી ચલાવો તો આગળ જતી ગાડી ગમે ત્યારે બ્રેક મારે અને આપને બ્રેક લગાવતા સમય લાગી શકે, એટલે ફાસલો થોડો વધારે રાખવાનો, એટલે સ્લો સ્પીડ પર ચલાવવાની, સરખો ફાસલો રાખવાનો, ડિસ્ટન્સ રાખવાનો, ઉતાવળ નહીં કરવાની, ઇન્ડિકેટર લાઇટ્સ બરાબર રાખવાની, વરસાદની અંદર ફૂલ કમ્પ્લીટ લાઇટ ઓન કરીને ચાલવું, એટલે સામેથી આવે, ઇવન દિવસના ટાઈમે યામિનીબેન લાઇટ ઓન કરી જ દેવી, એટલે સામેવાળો માણસ ઘણી વખત વ્હીકલ નહીં જોઈ શકે પણ લાઇટ જોઈ શકે. જી, એટલે આ ઘણા બધા ઝીણા પોઈન્ટ્સ છે જેનાથી આપણે એક્સિડન્ટ્સ પ્રિવેન્ટ કરી શકીએ, એક્સિડન્ટથી બચી શકીએ. હા જી સર. હા, ડિપર પણ યુઝ કરવું. જી, આપણે જ્યારે વ્હીકલ ચલાવતા હોય ત્યારે ડિપરને પણ ખૂબ યુઝ કરવો. અને ઘણી વખત છે ને આપણે ફોર વ્હીલરમાં ચલાવી, અંદર એસી ઓન હોય, બહાર વરસાદ પડતો હોય તો ફોગિંગ થઈ જાય.
એક બાજુ ગાડી ઉભી કરવાની, આપણો કાચ સાફ કરવાનો, પછી ગાડી લઈ લેવાની. સપોઝ કે એક્સિડન્ટ થાય છે, કોઈ પણ અંગમાં આપણને ઈજા થાય છે, તો તાત્કાલિક ધોરણે એની શું સારવાર કરવી જોઈએ? હવે પ્રશ્ન બહુ જ સુંદર છે. આ પ્રશ્ન પર આવતા પહેલા હું એક બે બીજા પોઈન્ટ કહી દઉં. મોબાઈલ વ્હીકલ્સ પર નહીં વાપરવાના, રેગ્યુલરલી પણ નહીં વાપરવા જોઈએ. પણ આજનું યંગ જનરેશન ચાલુ ગાડીએ જ ફોન યુઝ કરતું હોય છે, એટલે એક્સિડન્ટ અને એની શક્યતા વધી જાય. અને ઓર્થોપેડિક સર્જન્સને એ બહુ મજાની વાત છે કે ભાઈ યંગ જનરેશન સામે ચાલીને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. બરાબર ને? એવું કહેવું નહીં જોઈએ. પણ આઈ થિંક વરસાદની મોસમમાં જ્યારે કંટ્રોલ વ્હીકલનું ડિફિકલ્ટ હોય એ વખત આપણે એ ખાસ ધ્યાન રાખવાનું. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય કે આપણે શું શું કાળજી, સપોઝિંગ એક્સિડન્ટ થયું તો શું કરવું જોઈએ? એટલે બેસિકલી અગર એક્સિડન્ટ થાય તો અમે, હું એ રીતે કહું કે અમુક લાલ ઝંડા છે. લાલ ઝંડા એટલે શું? કે એવી સિચ્યુએશનમાં તાત્કાલિક કોઈ પણ ડૉક્ટર, કોઈ પણ હોસ્પિટલમાં આપે પહોંચી જવું જોઈએ. આ લાલ ઝંડા શું? તો સે ફોર એક્ઝામ્પલ, લોહી નીકળતું હોય વાગ્યા પછી, એ લાલ ઝંડો છે. એમાં કંઈ નહીં, કદાચ ભાંગતૂટ નહીં થઈ હોય, પણ ટાંકા લેવા પડે, એમાં રસી પરું પાક થઈ શકે. એટલે પહેલી ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે કોઈ બ્લીડિંગ કોઈ પણ જગ્યા હોય તો કોઈ પણ ડૉક્ટરના ત્યાં જવું જોઈએ. બીજો લાલ ઝંડો, આ કોઈ બેભાન થયો હોય, ખેંચ આવી હોય, વાગ્યા પછી ઉલટી થાય, આ ચિહ્નો અગર હોય તો ઇમિજિએટલી કોઈ પણ ડૉક્ટર કે હોસ્પિટલમાં આપે પહોંચી જવું જોઈએ. જે પણ પાસે હોસ્પિટલ હોય, આપની ઓળખાણમાં હોય, ગમે ત્યાં હોય. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અગર એક્સિડન્ટ થાય ને લાલ ઝંડો, કે અગર હાથ કે પગ વાંકા થઈ ગયા હોય, આમ આપણે દેખાય તૂટીને વાંકું થઈ ગયું, તો ઘરે નહીં જવું કે ભાઈ હું મારી મમ્મીને જઈને કહું કે મારા પત્નીને જઈને કહું, નહીં, સીધા આપણે પહેલાં હોસ્પિટલ પહોંચવું જોઈએ. ચોથી વસ્તુ મારી દ્રષ્ટિએ, પગના અથવા હાથના આંગળા નહીં હલતા હોય વાગ્યા પછી, તો પણ ઇમિજિએટલી આપણે હોસ્પિટલ પહોંચી જવું જોઈએ. એટલે આ અમુક વસ્તુ ખરી, પણ અગર બ્લીડિંગ થતું હોય તો એક વૈજ્ઞાનિક અને ડૉક્ટર તરીકે મારી સલાહ કે અમુક લોકો છાણ ઉપર મૂકી દેતા હોય, અમુક લોકો હળદર મૂકી દેતા હોય, એ બધી વસ્તુ એન્ટીસેપ્ટિક ખરી, ના નથી પાડતો, પણ એમાં ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે. એટલે મારી સલાહ બહુ સ્ટ્રિક્ટ કે બને ત્યાં સુધી આ હળદર કે છાણ આપણે દર્શક તરીકે જોયું કે એક્સિડન્ટ થયું, પહેલી વસ્તુ બહુ ગર્દી નહીં કરી દેવી કે આગળ પાછળ માણસ શ્વાસ જ નહીં લઈ શકે. બીજી વસ્તુ કે જેને એક્સિડન્ટ કર્યું લોકો એને મારવા દોડી જાય, પણ ભાઈ જેને વાગ્યું છે એને પહેલી કાળજી લેવી જોઈએ. ખરું કે? જી જી, બિલકુલ બિલકુલ. અને પછી આપ 100 નંબરને ફોન કરીને એમ્બ્યુલન્સ, પોલીસ, જેને ઇન્ફોર્મ કરવું હોય એ આપ કરી શકો. પણ પ્રથમ વસ્તુ એ મેડિકલ કે તાત્કાલિક સારવાર મળવી જોઈએ, વાગ્યા પછી એને તાત્કાલિક સારવાર મળવી જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બિલકુલ બિલકુલ બિલકુલ. જી દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો લાઈવ ફોન ઇન કાર્યક્રમ ડૉક્ટર રાજીવ રાય ચૌધરી સાથે. આપના જો કોઈ પ્રશ્ન હોય ઓર્થોપેડિકને લગતા, તો આપ અમારા ફોન નંબર 2427300 પર ફોન કરીને પૂછી શકો છો. સાહેબ, હું આપના વિશે થોડુંક પૂછીશ કે આપ સુરતમાં ક્યારે આવ્યા અને આપની શરૂઆત કેવી રીતે થઈ?
કારણ કે સુરતમાં આજે બહુ નામાંકિત ડોક્ટરોમાં આપનું નામ આવે છે, તો આપણે શરૂઆત કેવી રીતે કરી સુરતમાં આવીને તે વિશે આપ થોડું કહો. હું ઇંગ્લેન્ડ 11 વર્ષ રહેલો અને એના પછી મારા મમ્મી પપ્પાનો એકલો દીકરો એટલે એમની ઈચ્છા હતી કે ભાઈ હું પાછો આવું. અને આમ અમે લોકો હરિયાણાના, પણ કોઈ કારણ, ઘણા બધા કારણોસર મેં સુરત સિલેક્ટ કર્યું. અને મેં મારું કરિયર સુરતમાં સુરત જનરલ હોસ્પિટલ ચોટાપુલ પર ત્યાંથી શરૂ કર્યું, જેને ભટ્ટની હોસ્પિટલ તરીકે પણ ઓળખાતી હતી. અને એના પછી ધીરે ધીરે સુરતના લોકોએ મને આ લેવલ પર પહોંચાડી દીધું અને ઉપર બેસાડી દીધું છે. હા, એટલે આ આખી ક્રેડિટ જે છે સુરતના લોકોની છે કે મને ત્યાં બેસાડ્યું છે. કેટલા વર્ષની આ તમારી કારકિર્દી હશે સાહેબ? આ મારી આશરે 24 વર્ષની જર્ની છે. 1993માં હું સુરત આવેલો અને આ 2017 થયા એટલે 24 વર્ષ. ખૂબ જ સરસ. આપણને આપ હજુ આગળ એવું કંઈ કાર્યક્રમ, બીજી 2-4-5 હોસ્પિટલ શરૂ કરો એવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા છે સાહેબ આપને. આજે એક ડૉક્ટર્સ ડે હતો એટલા માટે મેં આપના વિશે થોડો પરિચય લીધો. સાહેબ, આપણે વાત કરતા હતા વરસાદમાં શું કાળજી રાખવી જોઈએ, તો ચોમાસાની અંદર સાહેબ શરીર દુખવાના બહુ જ બધા લોકોને પ્રોબ્લેમ હોય છે કે આખું શરીર પેઇન કરતું હોય છે, તો એના માટે શું કરવું જોઈએ? હું છે ને આ પ્રશ્નને લેતા પહેલાં હું જ્યારે પેલું કંઈ વાગે નહીં અને એની વાત કરતો હતો, એને એ ટોપિક થોડું હું કમ્પ્લીટ કરી લઉં, જેની અંદર ઘરની અંદર વરસાદના સિઝનમાં આપણે પડી નહીં જઈએ અથવા આપણા વડીલો પડીને હાડકી નહીં ફ્રેક્ચર કરે એના માટે શું શું કરવું જોઈએ. જી જી, આપણે પહેલા વાત કરી આઉટડોરની, હવે આપણે ઇન્ડોરની વાત કરીએ. રાઈટ. હવે ઇન્ડોરની અંદર ઘણા ઘરોની અંદર થોડું ઘણું લીકેજ થતું હોય, લીકેજ નહીં થતું હોય તો પણ વરાંડામાંથી થોડું પાણી ઘરની અંદર આવી જતું હોય. જી, ભીનો ફરશ હોય તો વડીલ લોકો ઘણી વખત સ્લીપ થઈ જાય છે અને એ પડી જતા હોય, એટલે સૂકું રાખવું એ સૌથી સારું. પણ કંઈક આપણે દર અડધો અડધો કલાકે તો એ સફાઈ ઓછો નહીં મારી શકીએ, સફાઈ નથી થઈ શકે, નહીં થઈ શકે. એવી સિચ્યુએશન્સમાં એન્ટી સ્લીપ મેટ્સ મળે છે જે સ્વિમિંગ પૂલ્સમાં, અમુક મોલ્સમાં રાખવામાં આવતી હોય, એટલે એન્ટી સ્લીપ મેટ્સનું આપણે યુઝ થોડું વધારે કરવું જોઈએ. બાથરૂમ્સની અંદર પણ આપણે એન્ટી સ્લીપ મેટ્સ, ખાસ કરીને જે વડીલ લોકો જે બાથરૂમ યુઝ કરતા હોય એ યુઝ કરવું જોઈએ. આપણે ઘણા બધા મંદિરોમાં પણ જોતા હોઈએ કે એન્ટી સ્લીપ મેટ્સ, કારણ કે લોકો બૂટ બહાર કાઢીને અને વરસાદમાં ચાલીને જવાનું હોય તો એન્ટી સ્લીપ મેટ્સ યુઝ કરે. અને રાત્રે જ્યારે સૂઈ જાય એ વખત લાઇટ એક અડધો બલ્બ ઓન રાખે, કારણ કે વડીલ લોકોને ઘણી વખત વારે ઘડીએ ટેવ હોય, હા, યુરિન પાસ કરવા માટે વારે ઘડીએ ટેવ હોય અને પેલું અંધારું હોય અને થોડું ભીનું ફરશ હોય, એટલે બીજા દિવસે આપણી હોસ્પિટલમાં ફ્રેક્ચર સાથે આવી જાય છે. એટલે આ થોડી કાળજી ઘરની અંદર લેવી બહુ જરૂરી છે. હવે માની લો કે ઘરની અંદર આપણે સ્ટેપ્સ છે, પગથિયા છે, તો પગથિયા જે છે એ પહેલો અને છેલ્લો પગથિયું જુદા રંગનો રાખવો. જી, એટલે શું થાય, હા, કારણ કે આપણે નીચે ઉતરતા હોય તો ઘણી વખત આપણને લાગે કે આ છેલ્લો પગથિયું પણ એક બાકી હોય અથવા આપણું પૂરું થઈ ગયું હોય અને પછી આપણને કે હજુ એક બાકી છે, એવામાં બેલેન્સ જતું રહે અને વ્યક્તિ પડી જતું હોય. એટલે પેલું કંઈક બધા અગર માર્બલના હોય તો છેલ્લું ગ્રેનાઇટનું કે કોટાનું કરી દેવું, અથવા લાલ રંગનું પેન્ટ પણ મૂકી દેતું હોય તો ચોમાસાની અંદર જો શરીરમાં, આખા શરીરમાં દુખાવો થતો હોય તો એના માટે શું કરવું જોઈએ? હવે એ બહુ સારી વસ્તુ છે, આપની ન્યૂઝ ચેનલ છે, વેધર ન્યૂઝ પણ આપ આપતા જ હોવ છો. હવે જે લોકોને સાંધાના વા થાય ને,
એ લોકોને S24 ચેનલ જોવાની વેધર ન્યૂઝની જરૂર નથી. જે દિવસે દુખે ખબર આજે આટલું ટેમ્પરેચર હશે, બરાબર ને, સુરતનું. આપણને શું ફરક પડે કેલકટામાં હું થયું ને દિલ્હીમાં હું થયું, આપણે તો સુરતનું જ જોવાનું. પણ બેસિકલી બે ચાર વસ્તુ, જે લોકોને સંધિવાનો પ્રોબ્લેમ હોય એ લોકોએ પોતાની દવા એકદમ રેગ્યુલર નિયમિત લેવી. બીજી વસ્તુ કે ઉઠીને 5 મિનિટ જેવી ભલે પલંગની અંદર પણ થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અથવા બ્રીધિંગ એક્સરસાઇઝ કરીને પછી અગર ઊભા થાવ તો આપના જે આ જોઇન્ટ્સના પ્રોબ્લેમ વરસાદના સિઝનમાં શિયાળાની અંદર એ ઘણા ઓછા થઈ જાય. ઠંડકની સિઝનની અંદર જ વધારે દુખાવો થતો હોય છે, પેઇન થતું હોય છે. હા, એટલે એ આપણે થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસને બધું કરીને, બધું સ્ટ્રેચ આઉટ કરીને આપણે શરૂ કરીએ તો એનાથી આપને જે જોઈન્ટ સ્વેલિંગ છે, જોઈન્ટ પેઇન છે, એ ઘણું ઓછું થઈ જાય. જી સાહેબ, સંધિવા શું છે? એટલે એ તમે જે સંધિવાની વાત કરી તો એ શું છે? હવે આ સંધિવા છે ને, યામિની એના લક્ષણો શું હોઈ શકે? હા, એ વિશે. હવે સંધિવા જે છે એ અમે અમારી ભાષામાં રિમેટોઇડ આર્થરાઇટિસ કહીએ, હિન્દીમાં એને ગઠિયા કહેવાય. એની અંદર બંને બાજુ એટલે બંને હાથ હોય, બંને કોણી હોય, બંને ઘૂંટણ હોય, એટલે સિમેટ્રિકલ કહેવાય. અને 4-5 સાંધાથી વધારેની અંદર સોજો હોય, દુખાવ હોય, અને સવારે ઉઠે તો સાંધા જકડાયેલા હોય. પછી જેમ જેમ આપણી ગાડી ગરમ થાય એમ એમ સાંધા છૂટા પડતા જાય, એટલે જેમ જેમ દિવસ વધતો જાય એમ એમ વ્યક્તિને દુખાવો ઓછો થઈ જાય. હવે એની સામે આ બહેનોની અંદર વધારે કોમન હોય, પુરુષોની અંદર ઓછો કોમન હોય. આશરે 1:4 એટલે દર 4 બહેનો કે 5 બહેનોમાં એક પુરુષને થતું. હવે એની સામે જે વધારે કોમન વા છે એને ઓસ્ટિયો આર્થરાઇટિસ કહે. ઓસ્ટિયો એટલે હાડકું, આર્થ્રા એટલે સાંધો, આઇટીસ એટલે એની અંદર સોજો. એ ઘસારાના કારણે થાય, એ એક કે બે સાંધામાં થાય, એ ઘૂંટણમાં ઇન્ડિયામાં સૌથી કોમનલી કોમન થાય છે. જરૂરી નથી કે સવારે ઉઠો તો સજ્જડ હોય, પુરુષોને પણ વધારે માત્રામાં થાય. ઉંમરથી લાગતું વળગતું હોય, એટલે વધારે ઉંમરમાં લોકોને થતું હોય. એટલે આ બે અગર આપણે વા લઈએ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને રિમેટોઇડ આર્થરાઇટિસ, ગઠિયા અને સંધિવા, તો આ ટોટલ થઈને 90% ઉપરના વા એની અંદર આવી જતા હોય છે. સૌથી વધારે ઘૂંટણની સમસ્યા બહુ જ થતી હોય છે મહિલાઓને, અને જ્યારે ઘૂંટણની સમસ્યા થાય છે ત્યારે તરત જ ડૉક્ટરને બતાવવા જતા હોય છે, તો તાત્કાલિક ધોરણે ઓપરેશનની જે વાત આવે છે તો એ કેટલી યોગ્ય છે? દરેકમાં જ ઓપરેશન હોવું જરૂરી છે કે એના એની કોઈ ટ્રીટમેન્ટ છે કે જેનાથી પેઇનમાંથી રાહત મળી શકે? ને છે ને યામિનીબેન, આપે 15 કિલો વજન ઓછું કર્યું છે. જી બરાબર, વજન ઓછું કરો એટલે અર્ધા પ્રોબ્લેમ સાંધાના સોલ્વ થઈ જાય. જી ઓપરેશન એ પહેલો વિકલ્પ નથી. જી પણ સાહેબ, પતલા લોકોને પણ આ વસ્તુ થતી હોય છે તો એનું શું કારણ હોઈ શકે? એની અંદર છે ને, કોઈને વાગ્યું હોય, કોઈના પગ વાંકા હોય, તો લોડ જે છે એ બધી જગ્યા સાંધામાં સરખો નહીં આવે, ત્યારે આ પાતળા લોકોમાં પણ થાય છે, વજનવાળા લોકોને પણ થાય. પણ કંઈ પ્રીવિયસલી ભૂતકાળમાં કંઈક વાગ્યું હોય અથવા વળાંક હોય, બહુ વધારે હાઈ હિલ્સ પહેરવાની આવતી હોય, બહુ વધારે જે રનર્સ હોય કે જે લોકો ઇમ્પેક્ટ એક્ટિવિટીઝ કરતા હોય, ટ્રેડમિલ પર બહુ વધારે ચાલતા હોય, તો એ ઇમ્પેક્ટના કારણે જે ઘૂંટણ ઉપર લોડ અને ઘસારો થાય એના કારણે દુખાવો થતો હોય છે. અને ખરેખર જોઈએ તો 90% લોકો શરૂઆતના તબક્કામાં ઓપરેશન વગર સારા થઈ જતા. જી પેઇન કિલર કેટલી લેવી યોગ્ય છે? કારણ કે કંઈ પણ દુખતો હોય તો આપણે તરત જ પેઇન કિલર લઈ લેતા હોય છે અને પેઇન કિલરની જે હેબિટ પડી જાય છે
તો એ લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ? પર્સનલી મને એવું લાગે કે અસહ્ય દુખાવો હોય જી તો પેઇનકિલર ટેમ્પરરી લઈએ એ ચાલે. જી કોઈ પણ પેઇનકિલર લેતા પહેલાં આપના ડૉક્ટરને સલાહ લઈ લેવાની કે એ કિડની ઉપર કેટલી અસર કરે, જી કેટલી માત્રામાં, કેટલા લાંબા સમય માટે લેવી સેફ છે એ પણ ચર્ચા કરી લેવાની, જી અને એ બધું ક્લિયર કરીને શોર્ટ ટાઈમ માટે લો, એનો વાંધો નહીં. પણ આજના નવા દવાઓ જે આવી રહી છે એમાં એ ઘણી સેફ દવાઓ આવે છે, જે આપ બે બે ચાર ચાર વર્ષ સુધી ફૂલ ડોઝ લો તો પણ આપને કિડની પર અસર નહીં કરે. મતલબ ટેકનોલોજી બહુ અત્યારે આગળ થઈ ગઈ છે, તો ટેકનોલોજી લો કે સાધનોથી લઈ લો કે મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરો, તો બધું ફાસ્ટ સુવિધા આપણને મળી રહી છે. હા બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે આની અંદર જે નવી ટેકનોલોજી આવી રહી છે મેડિસિનમાં, એને બે રીતે કોમન માણસને અડે, ફાયદો કરે. એ પહેલી વસ્તુ કે નિદાન જલ્દી થાય અને સચોટ થાય, જી અને બીજું ઈલાજમાં પણ મદદરૂપ મદદરૂપ થાય. એ બંને રીતે લઈએ, એટલે ઈલાજના રૂપે અને આના રૂપે આપણે નિદાનના રૂપે, એ બંને રીતે અગર આપણે જોઈએ તો એનાથી ટ્રીટમેન્ટ સારી અને બેટર થાય. જી સાહેબ, દર્શક મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે. પ્રકાશભાઈ વરાછાથી પૂછી રહ્યા છે કે દુખાવાની દવા લેવાથી હાર્ટ અને જઠરમાં પ્રોબ્લેમ થઈ શકે, જે હમણાં મેં વાત કરી કે પેઇન કિલર લેવાથી ઘણી બધી નુકસાન થતું હોય છે, તો પ્રકાશભાઈનો પ્રશ્ન છે. પ્રકાશભાઈ, બહુ સારો અને કોમન પ્રશ્ન, જે રોજ મારે એના જવાબ આપવાના. ચોક્કસ આ જે દવાઓ છે એની સાઈડ ઇફેક્ટ્સ આવે, એ પેટને એસિડિટી કરી શકે, જઠરમાં પણ અસર કરી શકે, એમાં પણ ચાંદા પડી શકે દવાના કારણે. અને હૃદય, અમુક દવા દુખાવાની દવાઓ હૃદય પર પણ અસર કરે, એટલે ગમે ત્યાં ગમે તે મિત્ર કહે કે ભાઈ આ દવા લઈ લો, તો બ્લાઇન્ડલી આંખ બંધ કરીને લેવી નહીં. આપણે કોઈ ડૉક્ટર જેને પેઇન કિલર્સ વિશે પૂરતી માહિતી હોય એ આપને સરખી સલાહ આપશે. આપણે એ વાત થયેલી જ કે લાંબો સમય આ દવાઓ નહીં લેવી જોઈએ, પણ મારી દૃષ્ટિએ સારી સલાહ લઈને ટૂંકા ટાઈમમાં લેવી, નહીં તો આપનો જે પ્રશ્ન છે એવું બની શકે કે હૃદય ઉપર કે જઠરમાં પ્રોબ્લેમ આવે. જી સાહેબ, માયાબેન ગજ્જરનો પ્રશ્ન છે અડાજણથી. જેઓ વર્કિંગ વુમન છે અને આખો દિવસ ઓફિસમાં વર્ક કરે છે, તો એમના પગમાં ખૂબ જ સોજા આવી જાય છે, તો તેના માટે શું કરવું જોઈએ? માયાબેન, અડાજણમાં વરસાદ સારો પડતો જ હશે. જી બહુ જ, અડાજણમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. અને આ જે પગના સોજાની વાત છે, હવે ઘણી વખત શું થાય કે બહેનોની અંદર પ્રેગ્નન્સી પછી વેરિકોઝ વેન્સનો પ્રોબ્લેમ આવે, એટલે આ જે લોહીની નસો પગની હોય એની અંદર જે વાલ્વ હોય એ થોડા નબળા પડી જાય. અને જ્યારે વ્યક્તિ લાંબો સમય ઊભો રહેતો હોય, લાંબો સમય એને કામ કરવું પડતું હોય, ત્યારે આખો લોહી જે છે એ પગમાં આવીને એકત્રિત થઈ જાય, એના કારણે એ સોજા આવી જાય. અને જ્યારે ઘરે જાય અને ટાંટીઓ ઉપર કરે ત્યારે આ સોજો ધીરે ધીરે ઓછો થઈ જાય. આ બહેનો એકલા નહીં, પુરુષોમાં પણ આ પ્રોબ્લેમ આવી શકતો હોય, પણ બહેનોની અંદર પ્રેગ્નન્સી પછી આ સૌથી કોમન કારણ છે. બીજો કોમન કારણ છે ને, જે લોકોને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, અમુક દવાઓથી બ્લડ પ્રેશર માટે અમુક દવાઓ હોય યામિનીબેન, એનાથી પણ પગ પર સોજા આવી જતા હોય. પણ અગર બંને પગ પર સોજા આવતા હોય, જે સવારે ઉઠો, ઊંઘમાંથી સવારે ઉઠો અને સોજો રહેતો હોય, એ સોજાની ખૂબ ચિંતા કરવી. હવે માની લો આપ એમ કહો કે સારું, આપણે આ થોડો થોડો સોજો આવતો હોય તો શું કોઈ રસ્તો ખરો, ઘરગથ્થુ રસ્તો ખરો? તો ત્રણ રસ્તા છે, ત્રણ સ્ટેપ્સમાં કરવાનું. એક, બને ત્યાં સુધી પગ ઊંચો રાખવાનો. આપણે ઊભા ને ચાલતા હોઈએ ત્યારે પગ તો નીચે જવાના, એ તો પગ ઉપર કરીને ચલાય નહીં, પણ બાકી ટાઈમમાં બને ત્યાં સુધી આપણે ખુરશી પર બેઠા હોય તો નીચે કંઈક
પાટિયું કે એવું મૂકીને ને થોડું ઉપર, એકદમ ટેબલ ઉપર આવી રીતે નહીં મુકાય આપણાથી પગ, પણ થોડો પગ ઉપર રાખવાનો. રાત્રે સુઈ જઈએ તો એક ઓશિકા ઉપર પગ મૂકવો. આપણે ટીવી જોતા હોઈએ, ટીપો આપણે સેટી પર બેઠા હોય, ટીપોય ઉપર પગ મૂકવો, પણ બને ત્યાં સુધી પગ ઉપર મૂકી. અને બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે એ પગ થોડી થોડી સમય જે પગનું કાંડું છે એને આવી રીતે હલાવવું. એને હલાવવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે અને બ્લડ પાછું બેક કરે. ત્રીજી વસ્તુ જે છે, અમુક સિમ્પલ મોજા આવે, સ્પેશિયલ મોજા, આપણે બૂટવાળાની સ્પેશિયલ મોજા, સ્કીન કલરના આવે અને વ્હાઇટ પણ આવે, એ અગર પહેરીએ તો એ સપોર્ટથી સોજા ઓછા થઈ જાય. પણ આઈ થિંક બહુ લાંબો સમય ઊભા રહેતા હોય અને ખૂબ સોજો આવતો હોય તો એ સ્ટોકિંગ્સની જરૂર પડે, નહીં તો આ બે નાની વસ્તુ, પગ ઊંચો રાખવાનો અને બીજું થોડી થોડી ટાઈમે એક્સરસાઇઝ કરવી, એ સારા રસ્તા છે. સાહેબ, એક આપના જ કોઈ પેશન્ટ છે જે આપને, સુધાબેન ઠક્કર છે, જેઓ આપને હેપી ડોક્ટર્સ ડેનો મેસેજ આપી રહ્યા છે અને તમારી હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ કંઈક લઈ ચૂક્યા છે અને દર વખતે S24નો બધા જ લાઈવ પ્રોગ્રામ તેઓ નિહાળે છે. તો આપ સુધાબેન ઠક્કર છે, આઈ થિંક સુધાબેન કિરણભાઈ ઠક્કર જી, થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આજના જમાનાની અંદર જ્યારે નોર્મલી લોકો મેડિકલ પ્રોફેશન અને ડૉક્ટર્સના ખૂબ જ વિરોધમાં આવતા હોય એવા સમયે કોઈ એક હેપી ડૉક્ટર્સ ડેનો મેસેજ આપે તો ફરી એ શક્તિ આવે કે બીજો વર્ષ ફરી અમે પેશન્ટ્સ માટે મહેનત કરીએ. થેન્ક યુ વેરી વેરી મચ. આપનો મેસેજ હું જિંદગીભર નહીં ભૂલીશ. થેન્ક યુ જી. સાહેબ, એક મધુબેન પટેલ વરાછાથી પૂછી રહ્યા છે કે અકસ્માત થયા પછી સારવાર લીધી હોય છે અને ત્યાર પછી ઠંડા વાતાવરણમાં તેમને દુખાવો થાય છે, તો એ અંગમાં શું તેમને ટ્રીટમેન્ટ કરવી જોઈએ અથવા તો શું કરવું જોઈએ? હા, એટલે બેસિકલી ફ્રેક્ચર્સ પછી પણ આવું અમુક વખત થતું હોય અને અમુક વખત ફ્રેક્ચર નહીં થયા હોય ત્યારે પણ આવું થતું હોય. અને એક બહુ સારો રસ્તો જે છે એની અંદર એક્સરસાઇઝ કરવી. જેટલી એક્સરસાઇઝ આપ વધારે કરશો એટલો પ્રોબ્લેમ આપને ચોમાસા શિયાળામાં સાંધાના ઓછા થશે, એ ચોક્કસ વાત છે જી. સાહેબ, માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હોય છે, તમે જેમ વાત કરી કે બ્લડ નીકળતું જ નહીં હોય અને બેઠો માર વાગ્યો હોય છે, તો એ દરમિયાન શું કરવું જોઈએ? એટલે બેસિકલી આપણો પ્રશ્ન એ છે કે કોઈને વાગ્યું જી જી, તો આપણે શું કરવું જી? તો અગર માની લો કે લોહી નીકળે છે તો શું કરવું અને શું નહીં કરવું, અને નહીં નીકળે તો શું કરવું, તો શું કરવું જોઈએ? એટલે અગર લોહી નીકળે છે તો યુઝલી લોકો, માની લોહી અહીંથી નીકળતું હોય તો લોકો અહીંયા પેલું કપડું બાંધી દે કે ભાઈ લોહી આગળ નહીં, એવું નહીં કરવાનું જી. જે જગ્યા લોહી નીકળે છે એ જ જગ્યા ટાઈટ બેન્ડેજ બાંધી દો તો પણ ચાલે અને લોહી નીકળતું બંધ થઈ જાય, પણ ડાક્ટરના ત્યાં તો જવાનું જ છે જી. પણ અગર લોહી નહીં નીકળતું હોય તો બે વસ્તુઓ કરવી બહુ જરૂરી. એક, બરફનો શેક કરવો, ગરમ શેક નહીં કરવો, માલિશ નહીં કરવી, બરફનો શેક, બરફનો શેક કરવો. આઈસ એપ્લિકેશનથી વધારે લોહી નીકળતું બંધ થઈ જશે જી. ગરમ શેક કરશો તો એ લોહી વધારે નીકળશે જી. એટલે બરફનો શેક, અને બીજું એ ભાગને આરામ આપવાનો. તો રોડ ઉપર આરામ કેવી રીતે આપવાનો? તો ન્યૂઝપેપર હોય, છાપું હોય, 6-7 છાપા લઈને અને એને આપ બાંધી દો. કઈ વસ્તુ નહીં મળે તો દુપટ્ટાથી બાંધી શકે કોઈ બેન, અથવા પેલા બહેનો પેલું શું કહેવાય ને, પેલું હેડગિયર પહેરે તો એનાથી પણ બાંધી શકે, અથવા કોઈ પાટિયું મળી જાય તો પાટિયું મૂકી શકે. કોઈ પણ વસ્તુથી એને સપોર્ટ આપી દેવાનો. સપોર્ટ કેવી રીતે આપવાનો? જે જગ્યા સોજો હોય એનો એક સાંધો ઉપર અને એક સાંધો નીચે એની પાર જવાનું. એટલે માની લો કે અહીં વાગેલું હોય તો અહીંથી અહીં સુધીનો પાટિયું કે ન્યૂઝપેપર કે કોઈ પણ સપોર્ટ આપીને બેન્ડેજ કરી દેવાનું, કંઈ બાંધી દેવાનું જી. બરાબર. માની લો કે કોઈને અહીં વાગેલું હોય તો અહીંથી ઉપર સુધીનું કરવાનું. એટલે જ્યાં સુધી એ વ્યક્તિ કોઈ ડૉક્ટર સલાહની સલાહ નથી લેતું એને સપોર્ટ આપે. બે વસ્તુઓ આઈ થિંક કોમન માણસ માટે જે રોડ ઉપર કરી શકે એવી છે. માથાના ભાગમાં ઈજા થતી હોય ત્યારે શું કરવું જોઈએ?
હવે આ કારણ કે સૌથી વધારે એક્સિડન્ટ જ્યારે થતા હોય છે માર્ગ અકસ્માત તે પણ વરસાદી માહોલમાં થતા હોય છે ત્યારે માથાના ભાગે કારણ કે હેલ્મેટ પહેરવાનો નિયમ તો આવ્યો છે પણ દરેક જણ હેલ્મેટ પહેરીને જ નીકળે છે જરૂરી નથી તો એ દરમિયાન શું કરવું જોઈએ મને એવું લાગે માથામાં અગર વાગેલું હોય તો પાંચ છ વસ્તુ આવે કે ભાઈ વ્યક્તિને ઉલટી થાય છે કે નહીં બેભાન થયો કે નહીં ખેંચ આવે છે કે નહીં ભૂલી ગયો અમુક વસ્તુ ભૂલી જાય માને એમ્નેઝિયા કહેવાય એવી કોઈ પણ વસ્તુ હોય તો તો ઇમિડિયેટ હોસ્પિટલમાં જ જવું લોહી નીકળતું હોય એ પણ લાલ ઝંડો છે એ પણ આપણે હોસ્પિટલમાં જ માથામાંથી લોહી નીકળે એટલે ઇમિડિયેટલી એમને પણ પહોંચી જવું પડે હોસ્પિટલ પણ મને પર્સનલી એવું લાગે કે થોડો પણ ડાઉટ હોય તો સીટી સ્કેન કરીને આપણે ચેક કરી લેવું એ સારી વસ્તુ રહેશે જી સાહેબ રંજનબેનનો પ્રશ્ન છે હેપી ડોક્ટર્સ ડે આશીષભાઈ જાની થેન્ક યુ રંજનબેન રંજનબેન થેન્ક યુ વેરી વેરી મચ આજના દિવસે આપે યાદ કરીને ડોક્ટર્સ ડેની અમને શુભેચ્છાઓ પાઠવી છે ખૂબ ખૂબ આભાર અને આવા જ અમુક સંદેશા હોય કે જેનાથી એ જુત્સો આવે કે ચાલો ફરીથી આપણે મહેનત કરીએ જી જી ખૂબ જ સરસ સાહેબ ગરદનમાં દુખાવો થતો હોય તો એના માટે શું કરવું જોઈએ ગરદનની સાથે ખભા અને હાથમાં પણ એ દુખાવો ફેલાઈ જતો હોય છે તો એના માટે શું કરવું જોઈએ એકલા ગરદનનો દુખાવો હોય જી તો એનો અર્થ એમ થાય કે પ્રોબ્લેમ ગરદન સુધીનો જ છે અને નસ પર દબાણ નથી પણ અગર એ જ દુખાવો ખભામાં અને હાથમાં નીચે સુધી અગર આવતું હોય તો એનો અર્થ કે ગરદનની નસ દબાઈ છે જમણી બાજુની કે ડાબી બાજુની એ ડિપેન્ડ કરે પણ એ બંનેની ટ્રીટમેન્ટમાં થોડો ફેર આવે અગર હાથમાં દુખાવ આવી ગયો હોય ખભામાં દુખાવ ચાલતો હોય ફેલાવ્યો હોય તો આપણે ડૉક્ટરને ઇમિડિયેટલી કોન્ટેક્ટ કરવો પણ અગર એકલું ડોકીનો દુખાવ હોય થોડો દુખાવ હોય બહુ સિવિયર નહીં હોય તો પછી અમુક કસરત થોડું ગરમ શેક એટલું કરીએ તો ઘણી વખત આમાંથી આપણે નીકળી જતા હોય જી સાહેબ પ્રવીણાબેન વરાછાથી પૂછે છે કમરના ભાગમાં પ્રોબ્લેમ રહે છે અને સૂતા પછી ઊભા થઈ શકાતું નથી તો તેના માટે શું કરવું જોઈએ પ્રવીણાબેન ખરેખર આપનો પ્રશ્ન કોમન પ્રશ્ન છે પણ એમાં ઘણા બધા બીજા ઉપપ્રશ્નો આપતા આવતા હોય કે ભાઈ પગમાં દુખાવ થાય છે કે નહીં કંઈ વાગ્યું હતું કે નહીં કંઈ વજન ઉંચકેલું કે નહીં કેટલા ટાઈમથી દુખાવ છે એટલે થોડી વધારે વિગત હોય તો હું મોટા ભાગે લેડીઝોને આફ્ટર મીન્સ કે પ્રેગ્નન્સી પછી કે આફ્ટર મતલબ સુવાવટ પછી કંઈ પણ કમરમાં જ્યારે ઇન્જેક્શનો આપ્યા હોય છે તો તે દરમિયાનમાં વધારે આ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય બિલકુલ બિલકુલ યામિનીબેન આ બિલકુલ પરફેક્ટ વાત કરો છો કે પ્રેગ્નન્સી પછી બહુ કોમન છે અને એનું કારણ જે છે એ કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ આપણા શરીરની અંદર કેલ્શિયમ અથવા વિટામિન ડી ઓછું હોય તો વિટામિન ડીની ઉણપના કારણે આપણે ગમે તેટલું દૂધ કે કેળા ખાતા હોઈએ પણ વિટામિન ડીની તો એ જઠરમાં પેટમાં એબ્ઝોર્બ નહીં થાય એ એબ્ઝોર્બ નહીં થાય એટલે હાડકાની અંદર ઓછું જાય એટલે હાડકા નબળા રહી જાય અને એ હાડકા એટલે મણકા પણ નબળા રહી જાય આપનું વજન લાંબો સમય વેઠી નહીં શકે આપને ઝાડુ મારવાનું હોય નમીને આપે પોતો કરવાનો આપને બેસીને કપડાં ધોવાના હોય આપને વાસણ કરવાના હોય એ જે નમીને કામ કરવાનું એમાં આપણા મણકા ઉપર ઘણો લોડ આવે અને એ નબળા હોય મણકા લોડ લઈ નહીં શકે એટલે ભગવાન કે આરામ કર બેટા અને દુખાવના રૂપમાં આવીને એ પોતાને પ્રદર્શિત કરતું હોય છે જી સાહેબ આ તો દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો લાઈવ વરસાદમાં શું કાળજી રાખવી જોઈએ એ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છે આપના કોઈ પ્રશ્ન હોય તો આપ 2427000 પર અમને ફોન કરીને પૂછી શકો છો સાહેબ B12ની ઉણપ બહુ જ જોવા મળે છે એટલે પગ દુખવાનું જે રીઝન છે ને જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે B12ની પ્રોબ્લેમ છે તો એમાં શું કરવું જોઈએ હવે યામિનીબેન જૂના જમાનામાં છે ને જી આવું કંઈ હતું જ નહીં નહીં એવું જ કે તો ચાલે નહીં એ છે ને કુવામાં આમ કરીને પાણી આપણે પી લેતા જી એમાં
મચ્છીની છી પણ આવી જતી અને બધું જ આવી જતું, એમાં B12 પણ આવી જતું. પણ આજના જમાનામાં આપણે RO વોટર હોય, આપણે નેચરલ વોટર હોય, આપણે મિનરલ વોટર હોય, એ બધાની અંદર B12 ફિલ્ટર આઉટ થઈ જાય. અને B12 જે છે એ દર કોષ આપણા શરીરમાં કરોડો ને કરોડો કોષ, અને દર કોષની અંદર B12નો રોલ હોય. એટલે અગર આપણે શરીરની, કારણ કે પ્રોબ્લેમ ક્યાં છે કે વેજીટેરિયન ખોરાકની અંદર B12 બહુ ઓછું મળે છે. જી, અને વધારે પ્રોબ્લેમ મહિલાઓને જ થતો હોય છે, પુરુષોમાં ઓછો આવે છે પણ મહિલાઓમાં જ વધારે થતો હોય છે. હા જી, એટલે એ કમજોરી લાગે, સ્ફૂર્તિ નહીં હોય, થાક લાગે, ચીડચીડિયું પણ આવી જાય, અને પછી ઇન્જેક્શન કે દવા લેવી પડે, બીજો કોઈ રસ્તો જ નથી ને. જી જી, મતલબ B12 માટે ઇન્જેક્શન કે દવા જ લેવી પડે, અથવા તો તમે બીજું કંઈ કે નોનવેજ જો ખાતા હોય તો એ ખાઈ શકે. હા, એ ખાય, પણ એક વેજીટેરિયન સોર્સ પણ વિટામિન B12નો છે આપના દ્રશ્ય, આપના ઓડિયન્સ માટે. જી જી, અને એ છે ને, અમૂલવાળા જે છે એ યોગર્ટ બનાવે છે. આ યોગર્ટ જે છે ઘણા બધા ફ્લેવર્સમાં આવે, ચોકલેટ ફ્લેવર, લેમન ફ્લેવર, ઓરેન્જ ફ્લેવર, મેંગો ફ્લેવર, અને એની અંદર એ લોકો વિટામિન B12 જે છે એ એક્સ્ટ્રા નાખે છે. આ કપ્સમાં આવે, એટલે અગર આપના બાળકો આ ફ્રીજમાં પડેલું હોય તો અઠવાડિયામાં એક કે બે એ ડબ્બા પણ લઈ લે. અને બચ્ચાઓને કેવું હોય, દોડતા દોડતા આવે, ફ્રીજ કંઈ છે કે નહીં ખાવાનું, આ છે ઉચક્યું ખાધું ભાગી ગયા રમવા, તો એમાં B12 આપણું પૂરું થઈ શકે. એટલે યોગર્ટ છે, દવાની જરૂર ના હોય તો આના થકી પણ B12ની માંથી રાહત મળી શકે. બિલકુલ જી, બિલકુલ. સાહેબ, રાજેશભાઈ સોરઠિયાનો પ્રશ્ન છે, ઘૂંટણમાં દુખાવો થાય છે 2 વર્ષથી અને તેમની ઉંમર ફક્ત 19 વર્ષ છે, તો તેમણે શું કરવું જોઈએ? રાજેશભાઈ, મને ખબર નથી આપને વાગ્યું છે કે નહીં, અને આપ શું કામ કરો છો, આખો દિવસ ઊભા રહેવાનું આવે કે નહીં, પણ ઘણી વખત યુરિક એસિડ નામનો તેજાબ વધી જાય તો પણ ઘૂંટણમાં દુખાવો થતા હોય, અને ઘણા લોકોને દાદર ચડતા ઉતરતા અથવા પલાઠી વાળીને, પલાઠી ખોલે લાંબો ટાઈમ બેસીને ત્યારે દુખાવો થતો હોય, તો એ ઢાંકણીની પાછળ સોજો આવી જતો હોય, એના કારણે પણ આ પ્રોબ્લેમ આવે. એટલે પર્સનલી અગર આપ મને પૂછો તો આપને અગર લાંબા સમયથી ઘૂંટણનો દુખાવો છે, વાગ્યું હોય કે નહીં વાગ્યું હોય, આપણે આપણા ડૉક્ટરને મળીને અને એનો ઈલાજ કરી લેવું જોઈએ. જી સાહેબ, કતારગામથી જીવરાજભાઈ તેજાણી આપને હેપી ડોક્ટર્સ ડેનો મેસેજ આપી રહ્યા છે. કેમ છો જીવરાજભાઈ? ઘરે બધા લોકો આનંદમાં હશે, અને આવી શુભેચ્છા બધા ડૉક્ટરોને, જેને આપ બધા લોકો, આપ જેટલા ડૉક્ટરોને ઓળખતા હો બધા લોકોને આપ પાઠવજો. થેન્ક યુ વેરી મચ જીવરાજભાઈ. જી, પ્રસાદભાઈ ગોપીપુરાથી પૂછી રહ્યા છે કે ચાલતા ચાલતા પડી ગયેલા, જેથી પગમાં ફ્રેક્ચર થયેલું હતું, હાલ સારું છે પરંતુ ઘૂંટણ પાસે હજુ થોડું દુખાવો થાય છે અને પગ ક્રોસ હોય તેમ લાગે છે, તો શું કરવું જોઈએ? પ્રકાશભાઈ, હું એવું અનુમાન લગાવું છું કે આપની જે, આપનું જે ફ્રેક્ચર છે, જે હાડકી તૂટેલી, એ સંધાઈ ગઈ હશે. અને અગર આપનો દુખાવો ચાલુ રહેતો હોય તો આપણે ઘૂંટણ કેટલો વળે છે, આપે ફિઝિયોથેરાપી કેટલી કરી, અને અગર ક્રોસમાં રહી ગયું હોય તો પછી આપ આપના ઓર્થોપેડિક સર્જનને એક વખત મળી લો, અને એ આપને સરખી સલાહ આપશે કે ભાઈ આ થોડું ક્રોસ છે, વધારે ક્રોસ છે, કંઈક કરવાની જરૂર છે. ઘૂંટણમાં ફ્રેક્ચર થયેલું છે. હા, એટલે એક અગર ક્રોસમાં કહ્યું છે ને. હા હા, ઘૂંટણમાં ફ્રેક્ચર થયું છે અને ક્રોસ છે પગ. એટલે અગર ક્રોસમાં છે તો પછી એને આપણે તપાસ કરી લેવી જોઈએ, નહીં તો અગર થોડી સ્ટિફનેસ, જકડન અને થોડો દુખાવો હોય તો ફિઝિયોથેરાપીથી ઘણું બધું કવર થઈ જતું. જી, ખૂબ જ સરસ માહિતી આપણે રાજીવ રાયજી ચૌધરી પાસેથી લઈ રહ્યા છે. દર્શક મિત્રો, હજુ પણ આપના કોઈ પ્રશ્ન હોય તો છેલ્લી 10 મિનિટ આપણી પાસે છે. જો હોય પ્રશ્ન તો આપ પૂછી શકો છો અમારા ફોન નંબર 2427000 ઉપર. સાહેબ, આ બધી વાત થઈ આપણી ઓર્થોપેડિક, મીન્સ કે ઘૂંટણને લગતી, હાડકાંને લગતી બધી સમસ્યાઓની વાત થઈ. જે આપણે વરસાદની વાત કરીએ છીએ કે વરસાદમાં આપણે ધ્યાન રાખવું જોઈએ, બધું
પડીએ છીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ, વાગવાથી ધ્યાન રાખવું જોઈએ, તો એના કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખરા કે જે લોકો આપણી ચેનલ દ્વારા આપણે લોકોને માહિતી આપી શકીએ કે જેથી કરીને લોકો સંપૂર્ણપણે ધ્યાન રાખે અને જે એક્સિડન્ટ્સનો જે સ્કોર વધતો જ જાય છે દિવસે ને દિવસે, તો એમાં થોડી એ ઓછું થાય એના માટે આપ કંઈ કહો? જો યામિનીબેન, બેસિકલી વરસાદમાં અનનેસેસરી ટ્રાવેલ કરવું નહીં. જી, આપણે લશ્કરીના ભજીયા ટમાટરવાળા ડુમસમાં વરસાદ પડતું હોય તો ખાવાનું ખૂબ આનંદ આવે. બિલકુલ. પણ અગર વચ્ચે એક્સિડન્ટ થઈ જાય કે બાઇક સ્લીપ થઈ ગઈ તો બહુ ભારે પડી જાય ભજીયા. સાચી વાત છે. એટલે હું કદાચ ઉંમર વધારે છે એટલે એમ કહું, પણ અનનેસેસરી ટ્રાવેલ એવોઇડ કરવું. જી. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું એમ કહીશ કે અજાણ રસ્તા ઉપર ઓછું ચલાવવું. જી. કોઈ જગ્યા કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય એ જગ્યા એવોઇડ કરવી. એનું કારણ છે, ત્યાં સ્પીડ બ્રેકર છે કે નહીં, ત્યાં ખાડો છે કે નહીં, ત્યાં ડાયવર્ઝન હોય છે ઘણી વખત, આપણને ખબર નહીં હોય ને આપણું આગળનો પૈડો અંદર જતો રહે ને આપણે હોસ્પિટલ પહોંચી ગયા. જી. પણ મેઇન વસ્તુ એ કે સ્લો ચલાવી ગાડી. જી. કાળજીપૂર્વક ચલાવી. જી. બિલકુલ ઉતાવળ નહીં અને આગળવાળી ગાડીથી ડિસ્ટન્સ રાખવું, એટલે સડન ટાઇટ બ્રેક્સ નહીં મારવું. જી. આટલી કાળજી લઈએ તો ઘણો ફરક પડે. જી સર, ખાડાઓ પડી જતા હોય છે રસ્તામાં અને એમાં પણ આપણું એક્સિડન્ટ થઈ જતું હોય છે, તો એ બધું પણ ધ્યાન ખૂબ રાખવું જોઈએ દર્શકોએ, એવું માનવું છે. સાહેબ, ડૉક્ટર્સ ડેની આપને ખૂબ ખૂબ શુભેચ્છા ફરીથી એક વખત, અને આપણે આ કાર્યક્રમને અહીં સંપૂર્ણ કરીએ છીએ. ફરીથી આપ અમારી ચેનલ ઉપર આવી અને ખૂબ સરસ અવેરનેસની માહિતી આપજો અમારા દર્શક મિત્રોને. થેન્ક યુ સો મચ.